નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 8.2ના દાખલા નંબર 6 સુધી કમ્પ્લીટ કર્યું, બરાબર. સ્વાધ્યાય 8.2ના દાખલા નંબર 7થી શરૂઆત કરીએ. 8.2 દાખલા નંબર 7 શું કહે છે? દાખલા નંબર 7માં મધ્યમ પદ શોધો. દાખલા નંબર 7 માટે આપેલ છે 3 x^3/6/7. n = 7 છે, a = 3 છે, b = -x³/6 છે, તો પદની સંખ્યા કેટલી થશે? પદની સંખ્યા થશે n = 7 છે, તો પદની સંખ્યા n+1 = કેટલા થશે? 8 થશે. પદની સંખ્યા બેકી થઈ છે એનો મતલબ મધ્યમ પદ કેટલા મળશે? 2 મધ્યમ પદો મળશે. પદની સંખ્યા યુગ્મ છે તેથી 2 મધ્યમ પદો મળશે. 2 મધ્યમ પદો મળશે. કેટલામું પદ હશે? n+1/2 મું પદ મધ્યમ પદ બરાબર શું થશે? n+1/2 મું પદ અને n+3/2 મું પદ. કેટલામું પદ થાય? n = 7 છે તો 7+1/2 મું પદ અને 7+3/2 મું પદ. 8/2 એટલે કેટલામું પદ થાય? ચોથું પદ અને પાંચમું પદ. બરાબર. હવે વ્યાપક પદ લખી લઈએ. ચોથું પદ આપણે શોધવું હોય તો r = કેટલા મૂકવા પડશે? 3 મૂકવા પડશે. અને પાંચમું પદ શોધવું હોય તો r = કેટલા મૂકવા પડશે? 4 મૂકવા પડશે. સૌથી પહેલા આપણે શું શોધી લઈએ? વ્યાપક પદ tr+1. tr+1 બરાબર શું થાય? ncr (a^n-r)(b^r). ncr એટલે કેટલા થાય? 7 cr. a એટલે 3^(-r)(-x³/6)r બરાબર. આપણે કેટલામું પદ જોઈએ છે? ચોથું પદ. r = 3 માટે શું થશે? t3+1 = 7c3. 3^(-3)(-x³/6)3 બરાબર. 7c3 એટલે 7 × 5 × 6/3×2×1 બરાબર −x^3/3 એટલે x^9 × 6^3 એટલે કેટલા થાય? જોઈએ બરાબર શું કેન્સલ થાય છે. આ 6 એટલે કેટલા વચ્ચે? 6નો સ્ક્વેર કેટલા વચ્ચે? 36 બરાબર. અહીંયા 36 છે, 3 ની 6 ઘાત નથી, 36 છે. 3 ની 4 ઘાત એટલે કેટલા થાય? 81. 9 × 4 = 36 અને 90 × 90 = 81 બરાબર. હવે અહીંયા 3 × 3 = 9 એટલે કેટલા થશે? 7 × 5 = 35. 35 × 3 = 105. છેદમાં 4 × 2 = 8 એટલે કેટલા થશે? −105/8 ગુણાકારમાં x ની કેટલી ઘાત આવશે? x ની 9 ઘાત. આ કેટલા થશે? મધ્યમ પદ. પહેલું મધ્યમ પદ t4 અને tr = કેટલા મૂકશો? r = 4 માટે r = 4 મૂકે એટલે શું થશે? t4+1 = 7c4×3^(-4)×-x³/6^4. 7c4 એટલે કેટલા થાય? 7c3 જેટલા જ થાય. 7c4 ને 7c3 સરખા થાય એટલે લખી નાખું 7 × 6
into 5 અને 3 2 1 into 3 raised to 3 થશે 3 raised to 3 એટલે આવશે 27 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે x ની 12 ઘાત અને 6 ની 4 ઘાત છે 6 ની 4 ઘાત છે એટલે 3 ની 4 ઘાત ગુણાકારમાં 2 ની 4 ઘાત બરાબર કેન્સલ કરી લે જે કેન્સલ થઈ છે 3 2 6 અને આ 6 કેન્સલ ઓકે આ 27 3 ની 3 ઘાત છે અહીં કેટલા વધશે 1 3 વધશે બરાબર એટલે કેટલા આવશે 35 એના છેદમાં 2 ની 4 ઘાત એટલે 16 ગુણાકારમાં 3 35 ના છેદમાં 48 35 ના છેદમાં 48 ઇનટુ x ની 12 ઘાત t5 તો મધ્યમ પદો જે છે એ મધ્યમ પદો શું આવશે માઇનસ 105 ના છેદમાં 8 ઇનટુ x રેસ ટુ 9 અને 35 ના છેદમાં 48 ઇનટુ x રેસ ટુ 12 મળે આ રીતે મધ્યમ પદો જે છે એ મળશે બરાબર ઓકે એનાથી આગળ વધીએ દાખલા નંબર 8 કરીએ દાખલા નંબર 8 પણ 8 માં પણ મધ્યમ પદ જ શોધવાનું છે દાખલા નંબર 8 મધ્યમ પદ શોધવાનું છે દાખલા નંબર 8 માં x by 3 plus 9y raised to 10 x by 3 plus 9y raised to 10 બરાબર આનો મધ્યમ પદ શોધવું છે a બરાબર x by 3 છે b બરાબર 9y છે n બરાબર 10 છે તો પદની સંખ્યા કેટલી થશે n plus 1 એટલે કે 10 plus 1 11 પદ હોય તો એમાં એક જ મધ્યમ પદ મળશે જો પદની સંખ્યા 2 કી હોય તો 2 મળે અને પદની સંખ્યા 1 કી હોય તો એક જ મધ્યમ પદ મળશે તેથી એક જ પદની સંખ્યા અયુગ્મ હોવાથી એક જ મધ્યમ પદ મળશે અને મધ્યમ પદ કેટલામાં હશે મધ્યમ પદ બરાબર શું થશે n by 2 plus 1 મુ પદ n by 2 એટલે 10 by 2 plus 1 મુ પદ 10 by 2 એટલે 5 plus 1 શું થશે છઠ્ઠું પદ મળશે બરાબર અને છઠ્ઠું પદ શોધવા માટે r બરાબર કેટલા મૂકવા પડે આપણે છઠ્ઠું પદ શોધવા માટે r બરાબર 4 મૂકવા પડશે બરાબર ઓકે સૌથી પહેલા શું કરીએ વ્યાપક પદ લખી લઈએ tr + 1 એટલે શું થશે ncr into a raised to n minus r into b raised to r n બરાબર કેટલા છે 10 c r a એટલે છે x by 3 raised to 10 minus r into b એટલે 9y raised to r r બરાબર છઠ્ઠું પદ શોધવા માટે r બરાબર કેટલા મૂકશું 5 તો r બરાબર 5 માટે r બરાબર 5 માટે શું થશે t 5 plus 1 બરાબર 10 c 5 into x by 3 raised to 10 minus 5 into 9y raised to 5 બરાબર એટલે 10 c 5 x raised to 5 upon 3 raised to 5 into 9y raised to 5 9y raised to એટલે 9 raised to 5 into y raised to 5 બરાબર 3 raised to 5 અહીંયા કેન્સલ કરી દઈએ એટલે અહીં કેટલા વધશે અહીંયા વચ્ચે 3 રેસ ટુ 5 એટલે કેટલા થશે 10 સી 5 ઇન્ટુ x રેસ ટુ 5 ઇન્ટુ 3 રેસ ટુ 5 ઇન્ટુ
y raise to 5 એટલે છઠ્ઠું પદ જે છે શું મળશે 10 c 5 into 3 raise to 5 into x raise to 5 into y raise to 5 હજી અહીં ગણતરી કરવી હોય બાકી જો આ પદ જે છે ને એ મધ્યમ પદ થઈ ગયું બરાબર ગણતરી કરવી હોય તો 10 c 5 ની ગણતરી કરીએ શું થશે t 6 બરાબર 10 c 5 એટલે 10 9 8 7 6 upon 5 4 3 2 1 into 3 raise to 5 into x raise to 5 y raise to 5 cancel કરીએ તો 5 2 10 5 2 10 cancel 4 2 8 અને 3 2 6 કેટલા થાય 9 7 63 63 ગુણાકારમાં 2 126 126 ગુણાકારમાં 2 252 252 ગુણાકારમાં 3 ની 5 ઘાત એટલે કેટલા થશે 252 ગુણાકારમાં 243 81 3 243 ઇન્ટુ x રેસ ટુ 5 y રેસ ટુ 5 2 નો ગુણાકાર કરીએ 252 243 00 252 એટલે 4 0 1 2 2 4 ને 1 5 0 4 2 8 5 6 20 0 2 4 2 8 ને 2 10 3 2 6 3 5 15 નો 5 વધી 1 3 2 6 ને 1 7 6 3 1 આવે 5 ને 7 12 બગડો વધી 1 કેટલા આવશે 61236 ઇન્ટુ x રેસ ટુ 5 y રેસ ટુ 5 તો મધ્યમ પદ 61236 ઇન્ટુ x રેસ ટુ 5 y રેસ ટુ 5 મળશે બરાબર તો આ પ્રમાણે મધ્યમ પદ થશે એના પછી દાખલા નંબર 9 કરીએ નંબર 9 કરીએ a 1 plus a 1 plus a raise to m plus n ના વિસ્તરણમાં a raise to m અને a raise to n ના સહગુણકો સમાન છે તેમ સાબિત કરો બરાબર કોનો વિસ્તરણ 1 plus a raise to m plus n 1 plus a raise to m plus n માં TR plus 1 વ્યાપક પદ લખીએ એટલે શું આવશે NCR a raised to 1 raised to n minus r sorry a raised to n minus r into b raised to r હવે જે કિંમત તો આપણે આપેલ છે એ લખી લઈએ તો n ની જગ્યાએ પદ ની સંખ્યા સોરી n ની જગ્યાએ m plus n છે m plus NCR a એટલે 1 raised to m plus n માઇનસ આર અને એ રેસ ટુ આર આ એકની ગમે એટલી ઘાત કરીએ શું આવશે એક જ આવશે એટલે વ્યાપક પદ શું આવશે એમ પ્લસ એનસીઆર વ્યાપક પદ આર પ્લસ વનનું પદ એમ પ્લસ એનસીઆર ઇન્ટુ એ રેસ ટુ આર આવશે હવે શું કીધું છે આપણે એ રેસ ટુ એમનો સહગુણક અને એ રેસ ટુ એનનો સહગુણક અહીં a રેસ ટુ r નો સહગુણક m પ્લસ ncr છે તેથી a રેસ ટુ m નો સહગુણક બરાબર કેટલા થશે a રેસ ટુ m નો સહગુણક બરાબર થશે m પ્લસ n c m કારણ કે a રેસ ટુ m નો સહગુણક જે છે અહીંયા r નો સહગુણક તો r આવે છે m નો સહગુણક શું આવશે m a રેસ ટુ n નો સહગુણક
a raise to n નો સહગુણક બરાબર કેટલા આપેલ છે a raise to n નો સહગુણક બરાબર શું આવશે r ની જગ્યાએ આવશે n એટલે m plus n c n તેથી a raise to n નો સહગુણક બરાબર શું આપ્યું છે આપણે આપણે આપેલ છે m plus n c n હવે n c r અને n c n minus r આ બે કેવા હોય સરખા જ હોય એટલે m plus n c n અને m plus n c m plus n minus n આ બે કેવા હશે સરખા જ આ n c r છે આ n c n minus r છે બરાબર હવે અહીંયા n minus થઈ જાય શું વધશે m plus n c m વધશે આ તો કોનો સહગુણક આવી ગયો આ તો a raise to m નો સહગુણક આવી ગયો તો બરાબર શું થઈ જશે a raise to m નો સહગુણક એટલે a raise to n નો સહગુણક અને a raise to m નો સહગુણક સમાન આવે છે એમ સાબિત થાય છે તેથી a raise to m નો સહગુણક બરાબર a raise to n નો સહગુણક થાય છે તેમ સાબિત થાય છે બરાબર તો આ રીતે સાબિત થઈ જાય ઓકે એના પછી દાખલા નંબર 10 થોડોક મોટો દાખલો છે દાખલા નંબર 12 ગણીએ દાખલા નંબર 12 કરીએ તો 1 પ્લસ x રેસ ટુ m ના વિસ્તરણમાં x સ્ક્વેર નો સહગુણક 6 હોય તો m નું મૂલ્ય શોધો જો x સ્ક્વેર નો સહગુણક 6 હોય તો m નું મૂલ્ય શોધવાનું છે 1 plus x raise to m ના વિસ્તરણ માટે વાત કરીએ તો 1 plus x raise to m ના વિસ્તરણમાં a બરાબર કેટલા આપેલ છે 1 b બરાબર કેટલા આપેલ છે x અને n બરાબર કેટલા આપેલ છે n ની જગ્યાએ આપેલ છે m તો tr plus 1 r plus 1 નું પદ શું થાય r plus 1 નું પદ થાય ncr into a raise to n minus r into b raise to r કિંમત મૂકી દઈએ તો અહીંયા mcr બરાબર into a એટલે 1 raise to m minus r into b raise to b એટલે x raise to r શું આવે છે mcr આ 1 into શું આવે છે x raise to r કેટલામું પદ tr plus 1 ઉપર મારે શું જોઈએ છે મારે તો x raise to 2 x square નો સહગુણક જોઈએ છે x square નો સહગુણક 6 આપેલ છે બરાબર તેથી x square નો સહગુણક x square ના સહગુણક માટે કેટલા થશે r બરાબર 2 થાય x square ના સહગુણક માટે r બરાબર શું થશે r બરાબર 2 થશે અને t 2 plus 1 બરાબર કેટલા થશે m c 2 into x ની કેટલી ઘાત થશે 2 તેથી x square નો સહગુણક x square નો સહગુણક બરાબર કેટલા આપી દીધા છે આપણે x square નો સહગુણક 6 છે એવું કહી દીધું છે તો અહીંયા x square નો સહગુણક શું છે અહીંયા x square નો સહગુણક m c 2 is equals to કેટલા આપેલ છે 6 આની ગણતરી કઈ રીતે કરશું અહીંયા 2 છે એટલે એક વખત ઘટાડી દઈશું m into m minus 1 divided by 2 factorial બરાબર કેટલા થાય છે 6 જો 2 અહીંયા મલ્ટીપ્લાય થાય તો કેટલા આવશે
m into m minus 1 બરાબર કેટલા આવશે m into m minus 1 બરાબર આવશે 12 m મલ્ટીપ્લાય થઈ જાય અંદર m અંદર મલ્ટીપ્લાય થાય એટલે કેટલા આવશે m સ્ક્વેર માઈનસ m બરાબર 12 12 માઈનસ થાય તો શું આવશે m સ્ક્વેર માઈનસ m માઈનસ 12 બરાબર 0 હવે એના અવયવ ઉપાડીએ માઈનસ 12 ના અવયવ ઉપાડીએ કેટલા માઈનસ 4 ને પ્લસ 3 એટલે એક અવયવ આવશે m માઈનસ 4 અને એક અવયવ આવશે m પ્લસ 3 તો m બરાબર કેટલા આવશે m બરાબર 4 આવશે અથવા m બરાબર કેટલા આવશે m બરાબર માઈનસ 3 વિસ્તરણમાં અહીંયા ધન ઘાત જ શક્ય છે ધન ઘાતનું વિસ્તરણ આપણે જોયું છે એટલે m બરાબર કેટલા આવશે m બરાબર 4 આવશે બરાબર જોઈ લઈએ m બરાબર માઈનસ 3 નથી આપેલ m બરાબર m બરાબર પ્લસ 4 જ આપેલ છે m બરાબર માઈનસ 3 એવું નથી કાંઈ માઈનસ 3 ઘાત હોય તો એનું વિસ્તરણ છે જ નહીં ઋણ ઘાત માટે વિસ્તરણ છે પણ એ બોર્ડની અંદર આપણે નથી આવતું બરાબર એ જે ડબલ ની અંદર આવે છે તો m બરાબર 4 શક્ય છે એટલે અહીંયા m બરાબર કેટલા આવશે 4 બરાબર તો આ લેક્ચર અહીંયા પૂરો કરીએ છે વધુ જે છે એ નેક્સ્ટ લેક્ચરથી ડિસ્કસ કરશું જય હિન્દ જય ભારત થેન્ક યુ આભાર